હેલો ફ્રેન્ડ્સ, ભીંડાનું શાક ઘણા ખરા ને જેન્ટ્સને તો ખાસ કરીને ભાવતું જ ન હોય, છોકરાઓને ન ભાવતું હોય, પણ આપણે આ રીતના આજે બનાવીશું એકદમ અલગ પ્રકારનું ભીંડાનું શાક. ખૂબ ટેસ્ટી બનશે. એના માટે આપણે પહેલાં એક કડાઈમાં બે પાવડા તેલ લઈ લેવાનું છે અને ભીંડો આ રીતના આપણે ટુકડા કરી લેવાના છે અને સાફ કરીને હવે આપણે તેલમાં નાખીને અડધી ચમચી હળદર નાખવાની છે. મીઠું આપણે ત્યારે નથી નાખવાનું અને હવે આપણે આ ભીંડામાં જેટલી લાળ હોય બધી આપણે બાળી લેવાની છે આવી રીતે. અને બહુ આમાં મેં હલાવવાનું નથી, આવી રીતના થોડું બધું મિક્સ કરીને થોડીક વાર એને તેલમાં કકડવા દેવાનું છે આવી રીતના. એટલે બધી લાળું આપણી જોઈ શકો છો, લાળું બધી બળી જાય છે. અને તમે ઘણીવાર જોતા હોય કે આપણે ભીંડો એક ધારો હલાવતા રહીએ ને તો એમાં કેટલી બધી લાળું થઈ જાય છે. હવે આ ભીંડો આપણો શેકાઈ ગયો છે. હવે બીજી કડાઈમાં આપણે પાછું બે પાવડા તેલ લઈ લઈશું. રાઈ જીરું નાખવાનું અને મીઠા લીમડાના પાન, સુકલ મરચી, લાલ મરચી અને આવી રીતના લાંબી સ્લાઈસમાં કાપીએ ડુંગળી અને બે મોટી ડુંગળી આપણે એમાં નાખી દઈશું. આવી રીતના ડુંગળીને આપણે કકડવા દેવાની છે. થોડીક ડુંગળી કકડી જાય પછી આપણે એમાં ટમેટા નાખીશું. થોડાક ધાણા, આખા ધાણા નાખવાના છે. અને હવે આપણે એક મોટું ટમેટું નાનું સમારીને એમાં નાખી દઈશું. એ આપણે તેલમાં આવી રીતના કકડવા દઈશું. બધી ડુંગળી અને ટમેટા કકડી જાય પછી આપણે એમાં આદુ લસણની પેસ્ટ નાખી દેવાની. અધકસરું આપણે ખાંડી લીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે. અને હવે થોડીક વાર આને તેલમાં આપણે આવી રીતના કકડવા દઈશું. તેલ બધું ઉપર આવી જાય ત્યાં સુધી. અને હવે જો આપણે તે ઘરના મસાલા, હળદર, જીરું અને એ બધું નાખી અને પાછું મિક્સ કરી દેવાનું છે. આવી રીતે બધું મિક્સ થઈ ગયું છે અને થોડીક વાર આવી રીતના એને ચડવા દઈશું આપણે. અને આમાં ખાસ કરીને તમારે એ ધ્યાન રાખવાનું છે કે બહુ ઝાઝું આવી રીતના. હવે આપણે દહીં નાખવાનું છે, મોળું દહીં નાખી દેવાનું છે અને ફટાફટ એને મિક્સ કરી દેવાનું છે. અને દહીં મોળું જ લેવાનું, ખાટું બહુ દહીં નથી લેવાનું. અને હવે આપણે આમાં જે આપણે પહેલાં ભીંડા આપણે તળીને રાખ્યા હતા એ આપણે એમાં નાખી દેવાના છે. બધું તેલ હોતર નાખી દેવાનું અને હવે પાછું બધું મિક્સ કરી દેવાનું છે. જોઈ શકો છો. અને આ ભીંડાનું શાક બહુ જ ટેસ્ટી લાગે. રોટલી કે રોટલા સાથે તમે ખાઓ અને બધાને ભાવશે એવું શાક આપણું આ બને છે. કારણ કે અલગ જ સ્વાદ બની જાય છે એકદમ આનો દહીં અને અને હવે આપણે ઉપરથી કોથમરી નાખીને પાછું થોડુંક એને એકદમ કકડવા દઈશું. દહીંનું જેટલું પાણી હોય એટલું બધું પાણી અંદર બળી જાય છે અને આ રીતના આપણું ભીંડાનું શાક તૈયાર થઈ જાય છે. અને જો તમે મારી ચેનલમાં નવા હોય, મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવો ભીંડાનું શાક આપણું તૈયાર થઈ ગયું છે.